તથ્યનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તથ્યને કોઈ પૂછી રહ્યું છે કે ગાડીની સ્પીડ શું હતી અને તથ્ય કહી રહ્યો છે કે ગાડી 120ની સ્પીડથી વધારે હતી અને ત્યારબાદ તથ્ય જ્યારે પોલીસ પાસે પહોંચ્યો તો પોલીસ પાસે એ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે કે ગાડીની જે સ્પીડ હતી તે 100ની આજુબાજુની હતી અને હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે કે ગાડીની સ્પીડ શું હતી. હાલાકી FSL આ મામલામાં ઇન્વેસ્ટિગેશનમાં જે ટીમ છે તે ઇન્વેસ્ટિગેશન કરશે, પરંતુ તથ્યની સાથે ગાડીમાં જે લોકો સવાર હતા, જેમાં 3 છોકરીઓ હતી, 2 છોકરાઓ હતા, એ લોકોના પણ સ્ટેટમેન્ટ પોલીસ રિકોર્ડ કરી રહી છે, જેની અંદર તથ્યની સાથે ગાડીની અંદર ધ્વનિ અને આર્યન આ 2 જણા જે છે તે સગા ભાઈ બહેન છે, સાથે સાથે જે શ્રેયા અને માલવિકા નામની 2 છોકરીઓ હતી, આ બંને છોકરીઓ જે છે એ છોકરીઓ ફ્રેન્ડ્સ છે અને PG રહે છે. અમદાવાદની એક PG તેઓ મકરબા વિસ્તારની અંદર રહે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતનું સ્ટેટમેન્ટ તે પોલીસને આપી રહ્યા છે, કારણ કે પોલીસના સૂત્રોની માનીએ તો જે સ્ટેટમેન્ટ આ છોકરીઓ દ્વારા આપવામાં આવ્યું છે તેના પ્રમાણે એ છોકરીઓ તથ્યને ઓળખતી જ ન હતી, કેમ કે જે ધ્વનિ જે છે છોકરી ધ્વનિ અને આર્યન જે સગા ભાઈ બહેન છે, આર્યનનો મિત્ર છે તથ્ય. તથ્ય પહોંચ્યો હતો ધ્વનિ અને આર્યનના ઘરે, જ્યાં તેની એની 2 ફ્રેન્ડ્સ જે છે માલવિકા અને શ્રેયા આ બંને ફ્રેન્ડ ત્યાં આવ્યા હતા. રાત્રે મોડું થઈ ગયું હતું અને તેમને મૂકવા જવાના હતા, એટલે તથ્ય ધ્વનિ આર્યન માલવિકા આ લોકો ગાડીમાં સવાર થયા અને તથ્ય તેમને મૂકવા માટે તેમના PG ઉપર જઈ રહ્યો હતો. વચ્ચે થયું એવું કે ધ્વનિની જે ફ્રેન્ડ છે શ્રેયા અને માલવિકા, જેનું અત્યારે પોલીસ સ્ટેટમેન્ટ પણ લઈ રહી છે, તેમણે વારે વારે તથ્યને કહ્યું કે ગાડીની સ્પીડ ખૂબ વધારે છે, તે ધીમી ચલાવે. પરંતુ એકાદ 2 વાર જ્યારે ટોક્યા બાદ એમનું એવું કહેવું છે કે ગાડીની જે સ્પીડ હતી તેના વિશે બહુ વધારે અંદાજો તેઓ લગાવી નહોતા શક્યા, કારણ કે જનરલી એવું બને છે કે હાઈ એન્ડ અને લક્ઝુરિયસ જે કાર હોય તેની અંદર સ્પીડનો અંદાજ ગાડીની અંદર બેઠેલા લોકોને જનરલી નથી આવતો, અને એવું જ કંઈક આ કેસમાં પણ થયું છે. હાલાકી આ જે બંને છોકરીઓ છે શ્રેયા અને માલવિકા, એ બંનેનું એવું કહેવું છે જે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું કે તેઓ તથ્યને ઓળખતા ન હતા, ધ્વનિ તેમની ફ્રેન્ડ છે અને ધ્વનિનો ભાઈ આર્યન જે છે તે તથ્યનો મિત્ર છે, અને તથ્ય અને આર્યનને બધા સાથે હતા, એમને ઘરે જવાનું હતું, એમના PG પર જવાનું હતું, અને માટે થઈને આર્યનને કહેવામાં આવ્યું કે આર્યન એને ઘરે મૂકી આવ, ત્યારે આર્યને તથ્ય સાથે થઈ અને એવું કીધું કે ચાલ આપણે એમને મૂકતા આવીએ, અને એ લોકો મૂકવા જઈ રહ્યા હતા. પરંતુ જે રીતનો એક્સિડન્ટ થયો અને 9 લોકોના જીવ ગયા છે, તેની અંદર જે લોકો અંદર બેઠેલા હતા એ લોકોને પણ એટલા જ જવાબદાર માનવામાં આવશે, કારણ કે જે રીતે ગતિની મજા લેવાઈ રહી હતી, કારણ કે એકવાર કહેવામાં આવ્યું કે તથ્ય ધીમે ગાડી ચલાવ, પરંતુ જે લોકો હતા કદાચ તેમને ફરીથી નહીં કીધું હોય કે કદાચ ફરી એ લોકો એ સ્પીડનો અંદાજ નહીં લગાવી શક્યા હોત, અને જો કદાચ એ લોકોએ અંદાજ લગાવ્યો હોત તો આજે 9 લોકોના ઘરના જે ચિરાગ ઉલવાઈ ગયા છે તે ન ઉલવાયા હોત. આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.